કેમ છો બાળકો? તમે બધા મજામાં હશો. તો ચાલો બાળકો, આજે આપણે ધોરણ 2માં વિષય આપણો છે ગુજરાતી. તેમાં આપણે પાઠ 1 શરણાઈ, ઢોલક અને રંગ. તો આ પાઠમાં જે આપણે નોટમાં લખવાનું છે એનું આપણે ફરી પાછા પુનરાવર્તન કરીશું. તો ચાલો જોઈએ. નવા શબ્દ છે, તો નવા શબ્દ આપણે બધા વાંચી જઈએ. તો એ નવા શબ્દમાં પહેલું છે વાંસળીવાળો, હજાર, સઘળા, મારવાના અને ઉંદર. હવે છે જોડણી સુધારો. તો ચાલો જોડણી સુધારો આપણે જોઈ લઈએ. ઉંદર, અહીંયા ઉંદર આવી રીતે લખ્યું છે અને અહીંયા ઉંદર આવી રીતે. તો આ આપણી ઉંદર આ લખેલી જોડણી સાચી છે. હવે છે પાણી, તો આ પાણી અહીંયા લખ્યું છે તે આપણી જોડણી સાચી છે. હવે છે ત્રીજું નદી, તો અહીંયા નદી છે તે આપણી જોડણી સાચી છે. હવે છે વાંસળી, અહીંયા વાંસળી લખ્યું છે તે આપણી જોડણી સાચી છે. હવે છે પાંચમું હજાર, તો હવે અહીંયા લખ્યું છે હજાર તે આપણી જોડણી સાચી છે. હવે જોઈએ સમાનાર્થી શબ્દ. તો બધાએ શાંતિથી સાંભળવાનું છે અને યાદ કરવાનું છે. તો પહેલું જોઈએ કાળા, તો એનું સમાનાર્થી શું થશે? શ્યામ. બીજું છે નદી, તો એનું સમાનાર્થી શું થશે? સરિતા. ત્રીજું છે સઘળા, તો એનું સમાનાર્થી શું થશે? બધા. ચોથું છે દિવસ, તો એનું સમાનાર્થી શું થશે? દિન. પાંચમું છે જળ, તો એનું સમાનાર્થી શું થશે? પાણી. હવે છે વિરોધી શબ્દ. તો વિરોધી શબ્દ છે આપણે જોઈ લઈએ. પહેલું છે ગામ, તો એનું વિરોધાર્થી શું થશે? શહેર. બીજું છે પોતાના, તો એનું વિરોધાર્થી શું થશે? પારકા. ત્રીજું છે પાતળું, તો એનું વિરોધી શું થશે? જાડું. ચોથું છે નાના, તો એનું વિરોધાર્થી મોટા. પાંચમું છે ગોરા, તો એનું વિરોધાર્થી કાળા. તો ફરી પાછા જોઈ લઈએ. વિરોધી શબ્દ ગામ, તો શહેર. પોતાના, તો પારકા. પાતળું, તો જાડું. નાના, તો મોટા. ગોરા, તો કાળા. હવે જોઈએ ખાલી જગ્યા પૂરો. તો ખાલી જગ્યા છે તે આપણે જોઈ લઈએ. પહેલી છે ખાલી જગ્યા, ગામના લોકો ખાલી જગ્યાથી કંટાળ્યા. તો એનો જવાબ છે ઉંદર. તો ખાલી જગ્યા ફરીથી વાંચીએ, ગામના લોકો ઉંદરથી કંટાળ્યા. હવે બીજી ખાલી જગ્યા જોઈએ, વાંસળીવાળો ખાલી જગ્યા વગાડતો હતો. વાંસળીવાળો ખાલી જગ્યા વગાડતો હતો. શું વગાડતો હતો? વાંસળી. તો હવે ખાલી જગ્યા વાંચીએ, વાંસળીવાળો વાંસળી વગાડતો હતો. ત્રીજું છે ગામના લોકોએ ખાલી જગ્યા રૂપિયા આપવાની ના પાડી. તો એ ખાલી જગ્યામાં શું આવશે? હજાર. તો ખાલી જગ્યા ફરીથી વાંચીએ, ગામના લોકોએ હજાર રૂપિયા આપવાની ના પાડી. ચોથું છે વાંસળીવાળાને ખાલી જગ્યા જેટલી દાઢી હતી. તો જરાક જેટલી. હવે ખાલી જગ્યા ફરીથી જોઈ લઈએ, વાંસળીવાળાને જરાક જેટલી દાઢી હતી. પાંચમી ખાલી જગ્યા છે વાંસળીવાળો ખાલી જગ્યા સામે કાંઠે પહોંચી ગયો. તો વાંસળીવાળો નદીને સામે કાંઠે પહોંચી ગયો. હવે ખરા ખોટા છે તો જોઈ લઈએ. ખરા કે ખોટાની નિશાની કરો. તો પહેલું છે ઉંદરો કોઈને ઊંઘવા દેતા ન હતા. તો શું આવશે? ખરું આવશે. બીજું છે ગામમાં બધી જગ્યાએ ઉંદરો દેખાતા હતા. તો આ વાક્ય કેવું છે? સાચું છે, એટલે ખરું આવશે. ત્રીજું છે બધા જ ઉંદરો પાણીમાં ડૂબી ગયા. તો આ વાક્ય કેવું છે? સાચું છે. બધા જ ઉંદરો સરખા રંગના હતા. આ વાક્ય કેવું છે? ખોટું છે. પાંચમું છે ગામ લોકો છોકરાઓથી દુઃખી રહેતા હતા. તો આ વાક્ય કેવું છે? ખોટું છે. હવે આપણે અહીંયા ખરા ખોટા જોઈ ગયા. હવે જોઈએ એક શબ્દમાં જવાબ લખો. તો પહેલું છે બધા જ ઉંદરો સામા ડૂબી ગયા, તો નદીના પાણીમાં. પહેલું શું છે સવાલ જવાબ? તો જોઈ લઈએ, બધા જ ઉંદરો સામા ડૂબી ગયા પ્રશ્નાર્થ ચિહ્ન, તો એનો જવાબ છે નદીના પાણીમાં. બીજું છે ગામ લોકોને કોનો ત્રાસ હતો પ્રશ્નાર્થ ચિહ્ન, તો શું જવાબ આવશે? ઉંદરોનો. ગામ લોકોને કોનો ત્રાસ હતો? તો ઉંદરોનો. ત્રીજા સવાલનો જવાબ છે, સવાલ છે વાંસળીવાળાએ શું ઓળંગ્યું પ્રશ્નાર્થ ચિહ્ન, તો શું ઓળંગ્યું? નદી. તો વાંસળીવાળાએ શું ઓળંગ્યું? નદી. હવે ચોથું છે ગામવાળાએ વાંસળીવાળાને કેટલા રૂપિયા આપ્યા. ગામવાળાએ વાંસળીવાળાને કેટલા રૂપિયા આપ્યા પ્રશ્નાર્થ ચિહ્ન, તો હજાર
रुपया। गामवाड़ाए वासड़ीवाड़ाने 1000 रुपया आप्या। पांचमू छे वासड़ीवाड़ाए माथे शू पहेर्युं हतुं प्रश्नचिन्ह, तो शू आवशे जवाब, लाल टोपी। छठ्ठू छे वासड़ीवाड़ो उंदरने क्यां लई गयो प्रश्नचिन्ह, तो नदीमां। वासड़ीवाड़ो उंदरोने नदीमां लई गयो। હવે છે નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો। તો પહેલો સવાલ છે, ઉંદર કેવા કેવા હતા પ્રશ્નચિહ્ન, તો ઉંદર મોટા, નાના, જાડા, પાતળા, કાળા, ધોળા હતા। શું છે ઉંદર કેવા કેવા હતા પ્રશ્નચિહ્ન, તો ઉંદર મોટા, નાના, જાડા, પાતળા, કાળા, ધોળા હતા। બીજું છે, વાસળીવાળાએ શું શું પહેરેલું છે પ્રશ્નચિહ્ન, તો વાસળીવાળાએ લાલ ટોપી, પીળો ડગલો પહેરેલો હતો। ત્રીજો સવાલ છે, ઘરમાં ક્યાં ક્યાં ઉંદર જોવા મળે છે પ્રશ્નચિહ્ન, તો ઘરમાં પેટીમાં, કબાટમાં, રસોડામાં, પથારીમાં વગેરે જગ્યાએ ઉંદર જોવા મળે છે। હવે ચોથો સવાલ છે, વાસળી સાંભળી ઉંદર કેવી રીતે આવ્યા પ્રશ્નચિહ્ન, તો એનો જવાબ છે, વાસળી સાંભળી દોડતા, ઉંદરો દોડતા, નાચતા, કૂદતા, ઘસતા, ચારે કોરથી ઉંદર આવ્યા। હવે પાંચમો સવાલ છે, ઘરમાંથી વાસળીના અવાજની કેવી રીતે છોકરા બહાર આવ્યા, તો ઘરમાંથી વાસળીના અવાજથી કેવી રીતે છોકરા બહાર આવ્યા પ્રશ્નચિહ્ન, તો એનો જવાબ છે, ઘરમાંથી વાસળીના અવાજથી દોડતા, નાચતા, કૂદતા, ઘસતા, એક પછી એક બધા છોકરા બહાર આવ્યા। તો આ સવાલના જવાબ આપણે ફરી પાછા જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો। તો પહેલું છે, ઉંદર કેવા કેવા હતા, તો એનો જવાબ છે, ઉંદર મોટા, નાના, જાડા, પાતળા, કાળા, ધોળા હતા। બીજો સવાલ છે, વાસળીવાળાએ શું શું પહેરેલું છે પ્રશ્નચિહ્ન, તો વાસળીવાળાએ લાલ ટોપી, પીળો ડગલો પહેરેલો હતો। ત્રીજો સવાલ છે, ઘરમાં ક્યાં ક્યાં ઉંદર જોવા મળે છે, તો ઘરમાં પેટીમાં, કબાટમાં, રસોડામાં, પથારીમાં વગેરે જગ્યાએ ઉંદર જોવા મળે છે। ચોથો સવાલ છે, વાસળી સાંભળી ઉંદર કેવી રીતે આવ્યા પ્રશ્નચિહ્ન, તો વાસળી સાંભળી દોડતા, ઉંદરો દોડતા, નાચતા, કૂદતા, ઘસતા, ચારે કોરથી ઉંદર આવ્યા। પાંચમો સવાલ છે, ઘરમાંથી વાસળીના અવાજથી કેવી રીતે છોકરા બહાર આવ્યા પ્રશ્નચિહ્ન, તો એનો જવાબ છે, ઘરમાંથી વાસળીના અવાજથી દોડતા, નાચતા, કૂદતા, ઘસતા, એક પછી એક બધા છોકરા બહાર આવ્યા। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 2માં વિષય આપણો ગુજરાતી અને એમાં પાઠ 1 જોઈ ગયા, શરણાઈ, ઢોલક અને રંગ। તો આ આપણું શું હતું, પુનરાવર્તન હતું, કે નોટમાં આપણે જે લખ્યું છે એની આપણે ફરી ચર્ચા કરી। હવે તમારે આજના આપણા HWમાં તમારે શું લખવાનું છે, તો તમારે આ પાઠ 1ની અંદર જેટલું નોટમાં લખ્યું છે તે તમારે તમારી ઘરકામની નોટમાં પણ એક વખત લખવાનું છે। હવે તમે આગળના વિડીયોમાં ફરી મળીશું, ત્યાં સુધી નમસ્તે।